ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે આઈટીસી ઉદ્ઘાટન કરાયું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આઈટીસી નર્મદા હોટેલના ઉદ્ઘાટન ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતની પરંપરા અને કલ્ચરને ધ્યાનમાં રાખીને આ હોટેલનું નિર્માણ થયું છે એ આપણા સૌ માટે એક ગર્વની વાત છે આજે આઈટીસી ગુજરાતમાં ઘણા બધા ક્ષેત્રોમાં કાર્યરત છે અને ગુજરાતની ઇકોનોમીમાં મહત્વનો ફાળો આપી રહી છે ગુજરાતની સકારાત્મક વેપાર નીતિના કારણે આજે ગુજરાત દેશ વિદેશના રોકાણકારોને આકર્ષવામાં સફળ રહ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસની જે દિશા આપી હતી જેના કારણે દેશ વિદેશના અનેક રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાયા છે જેનાથી જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે આ અવસરે આઈટીસી લિમિટેડના ચેરમેન શ્રી સંજીવ પુરીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં આઈટીસીનો સિગ્નેચર હોસ્પિટાલિટી લેન્ડમાર્ક આઈટીસી નર્મદાને લોન્ચ કરીને અમે અત્યંત ગૌરવ અનુભવી રહ્યા છીએ તેમણે કહ્યું કે ભારતમાં આઈટીસીની પ્રતિષ્ઠિત પ્રોપર્ટીઓના વારસા પર નિર્મિત કરવામાં આવેલ આઈટીસી નર્મદા એ ગુજરાતના સમૃદ્ધ વારસા વૈભવ અને વૈવિધ્યસભર સંસ્કૃતિને આપવામાં આવેલું યોગ્ય સન્માન છે વધુમાં તેમણે કહ્યું કે આ રાજ્યની પ્રથમ એવી હોટેલ છે જેને સસ્ટેનેબિલિટી અને પર્યાવરણના સંરક્ષણ માટે લીડ પ્લેટિનમ પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલું છે એટલે કે લીડરશિપ ઇન એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ ડિઝાઇન પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે આઈટીસી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી નકુલ આનંદે જણાવ્યું હતું કે વૈભવી હોટલોના અમારા પોર્ટફોલિયોમાં આઈટીસી નર્મદાનો ઉમેરો થવાથી પશ્ચિમ ભારતમાં અમારી ઉપસ્થિતિ વધારે મજબૂત થઈ છે તેમણે જણાવ્યું કે અમદાવાદ તદ્દન નોખી રીતે સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ ધરાવે છે ઉલ્લેખનીય છે કે ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રીમિયમ લક્ઝરી હોટેલ આઈટીસી નર્મદાના ઉદઘાટનની જાહેરાત કરી છે આઈટીસી નર્મદા એ ગુજરાતની પ્રથમ લીડ પ્લેટિનમથી પ્રમાણિત હોટલ છે અને તે ભારતમાં આઈટીસી હોટલના વૈભવી કલેક્શનની પંદરમી હોટલ છે આઈટીસી નર્મદા એ ગુજરાત રાજ્યમાં આઈટીસી હોટેલ્સની બારમી પ્રોપર્ટી છે શહેરના ધમધમતા વ્યવસાયિક ક્ષેત્રમાં અત્યંત અનુકૂળ સ્થળે આવેલ આ હોટેલમાં બસો એકાણું રૂમ ઓગણીસ માળ અને સિત્તેર મીટરનું ભવ્ય માળખું ધરાવે છે આઈટીસી નર્મદા તેની ઉત્કૃષ્ટ સેવાઓ દ્વારા અમદાવાદના આતિથ્ય સત્કારનું સમગ્ર પરિદૃશ્ય બદલી નાખશે અને અમદાવાદને વૈશ્વિક માઇસ ટુરિઝમ એટલે કે મિટિંગ્સ ઇન્સેન્ટીવ્સ કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન ટુરિઝમ ઇવેન્ટ્સ માટેનું એક આદર્શ સ્થળ બનાવી દેશે માન્ય નરેન્દ્રભાઈએ વાઈબ્રન્ટ થકી દેશ અને દુનિયા દરેકને અહીંયા ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આકર્ષ્ય અને એના પરિણામના ભાગરૂપે આજે જે ગુજરાતનો ગ્રોથ જે કહી રહ્યો છે આપણને આજે ગ્રોથ ઇન્ડિયા લેવલે ગુજરાત એક દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે